नमस्कार मित्रों, आ चैनल में तमारो स्वागत है। आज आप आ वीडियो में धोरण 10 नु सामाजिक विज्ञान नु पेपर सोल्यूशन जोवाना छे। संपूर्ण पेपर सोल्यूशन तमने पीडीएफ स्वरूपे मिली जशे। तमे वीडियो ने अंत सुधी जोता रहेजो। तो चालो शुरू करिए विभाग ए। अने जो तमे चैनल पर नवा आए तो चैनल सब्सक्राइब जरूर थी करी लेजो, कारण के दरेक प्रकारना अने दरेक विषयना पेपर सोल्यूशन सौथी पहला तमने मिली जशे। विभाग ए में योग्य विकल्प पसंद कर जवाब लखवानो छे। अहीं तमारे साची जोड़नी लखवानी छे। तो साची जोड़नी छे सी, उत्तरार्थ नृत्य महोत्सव मोढेरा। बराबर, आगळ जोईए बीजो प्रश्न। नीचेनो विधान साचुं छे के खोटुं ते जणावानुं छे। एवुं कोई नाट्यशास्त्र नथी, एवुं कोई शिल्प नथी, एवी कोई विद्या नथी के एवुं कोई कर्म नथी के जे नाट्यकलामां न होय। आनुं वर्णन नाट्यशास्त्र नामना ग्रंथमां जयशंकर सुंदरीए कर्युं छे। आ वाक्य खोटुं छे। बराबर, हवे त्रीजो प्रश्न छे के योग्य विकल्प पसंद करी खाली जग्या पूरवानी छे। हाल भारतीय कृषि संशोधन परिषद द्वारा भारतनी जमीनने मुख्य खाली जग्या प्रकारोमां वहेंचવામાં આવે છે। तो कुल 8 प्रकारोमां वहेंचવામાં આવે છે। આગળ જોઈએ ચોથો પ્રશ્ન કે એક વાક્યમાં જવાબ લખવાનો છે। નિર્વનીકરણ એટલે શું? નિર્વનીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું અથવા નષ્ટ કરવું, તેને નિર્વનીકરણ કહે છે। પાંચમો છે મને ઓળખો। હું જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે ધરાવું છું। જ્યારે ભેજ સુકાય છે ત્યારે તેમાં તિરાડ કે ફાટો પડી જાય છે અને કપાસની જમીન તરીકે પણ હું ઓળખાઉં છું। બોલો હું કયા પ્રકારની જમીન? તો મિત્રો કાળી જમીન છે। કાળી જમીન એ કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે। હવે આપણે જોઈશું આગળ વિભાગ બી। છઠ્ઠો પ્રશ્ન છે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશી વિધાન સમજાવો। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, જવાબ તમે જોઈ શકો છો। આપણા દેશની સમૃદ્ધિ આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વેપાર કરવા આવી હતી, થાય થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાદમાં બળી ગઈ। આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે અને એક રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થતું રહ્યું છે અને સાતત્યપૂર્ણ વિકાસ થયો છે। બીજું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત બુદ્ધિ અને શક્તિ કલા અને કૌશલ્ય સમૃદ્ધ બનાવ્યું છે। આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 છે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે, વિધાન સમજાવો। અહીંયા તમે જવાબ જોઈ શકો છો। ધાતુકામની શોધ નથી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, કડા, ઉકલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય છે। એ સમયે ઘરોની દિવાલો પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું હતું। આ રીતે હવે જોઈએ જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો। જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો કે જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાને તણાથી વાવેતર કરવું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, જ્યાં પાણીના વહેલા પડ્યા હોય ત્યાં આડબંધો નાખવા અને પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 છે ઘેંડા પરિયોજના વિશે સમજાવો। આ પરિયોજના અસમ રાજ્ય અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ઘેંડાની પ્રજાતિ સંરક્ષણ માટે બનાવવામાં આવી છે। ભારત રાઇઝોવિઝનની વ્યૂહરચના મુજબ ભારતમાં ઘેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે। આગળ જોઈએ 10મો પ્રશ્ન ગુજરાતની ભવાઈને શાસ્ત્રકારે ભાવપ્રધાન નાટક કહે છે સમજાવો। ભાવપ્રધાન નાટકો કહે છે તે સમજાવવાનું છે કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહે છે। ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે। સસ્તા ખર્ચે અને લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાનો લોક સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું। મોટાભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજ અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ, રામદેવનો વેશ, જંડાગિલોનનો વેશ, કદોડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતા રહી છે। ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક અને કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે। ગુજરાતમાં કલ્યાણ કેળવણી અને
बेटी बचाओ जेवा कार्यक्रमों माटे रंगला रंगली जेवा पात्रों साथे पण नाट्य प्रयोगो योजाय छे। आगळ जोईए विभाग सी, नीचे आपेला प्रश्नना मुद्दा पर प्रश्न लखवाना छे। अहींया 11मो प्रश्न छे, संगीत मकरंद संगीत रत्नाकार अने संगीत परिजातनो परिचय करावानो छे। संगीत मकरंद संगीत शास्त्रना ज्ञाता पंडित नारदे ईस्वीसन 900 अरसामां आ ग्रंथ लखेलो, जेमां 19 प्रकारनी वीणा अने 101 प्रकारना तालनुं वर्णन छे। बीजुं छे संगीत रत्नाकार, संगीत रत्नाकार ए संगीतना तज्ञ पंडित सारंगदेवे आ ग्रंथनी रचना करेली। दौलताबाद देवगिरी निवासी होय तेओ भारतना अने दक्षिण भारतना संगीतथी सुपरिचित हता। पंडित विष्णुनारायण भातखंडे संगीत रत्नाकारने भारतीय संगीतनो सौथी वधु प्रमाणभूत ग्रंथ गणावे छे। संगीतना अंगो समजवा माटे आ ग्रंथ बेजोड़ गणाय छे। आगळ जोईए संगीत परिजन, पंडित अहोबले ईस्वीसन 1665 उत्तर हिंदुस्तानी संगीत पद्धति माटे आ खूब ज महत्वना ग्रंथनी रचना करी हती। तेमणे दरेक राग अन्य रागथी अलग अलग होवानुं तेमज स्वतंत्र अस्तित्व तथा विशेषता होवानुं समजाव्युं हतुं। તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે। આગળ જોઈએ 12મો પ્રશ્ન, વન સંરક્ષણ માટેના ઉપાયો જણાવો। વન સંરક્ષણ અંગેના ઉપાયો, લાકડાના વિકલ્પો વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, તેથી લાકડાનો વપરાશ ઘટતો બચશે। જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કર્યા કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે છે, તેની જગ્યાએ નવા રીજ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ। અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ। જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, તેને ભવિષ્યની જરૂરિયાતની સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ। ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ જોખમમાં ન મુકાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ। સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું અને શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગે વિગતો સમજાવવી અને વન સંરક્ષણ વિશેની જરૂરિયાત સમજાવવી જોઈએ। આગળ જોઈએ ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત પણ સામાજિક વનીકરણ સોશિયલ ફોરેસ્ટી અને કૃષિ વનીકરણ એટલે એગ્રો ફોરેસ્ટી માટેથી આયોજનબદ્ધ અને પ્રોત્સાહન પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ। બળતણની જરૂરિયાતમાં લાકડા વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ અને વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ। વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે। પ્રત્યેકનો 4 ગુણ આપેલો છે, તમારે એક જ પ્રશ્ન લખવાનો છે। આપણે જોઈશું વારસો એટલે શું અને તેના બે પ્રકારોનું ઉદાહરણ સહિત વિવરણ કરવાનું છે, બરાબર। વારસો એટલે કે આપણને જે પૂર્વજો તરફથી મળેલી છે અમૂલ્ય ભેટ, તેને વારસો કહેવાય છે। આ પ્રશ્ન ખૂબ જ પરીક્ષા માટે આઈએમપી બની રહેશે, કારણ કે દરેક પ્રકારના બોર્ડમાં આ પ્રશ્ન પૂછાયેલો છે। બીજું કે ભારતના આ વારસાને બે પ્રકારમાં વહેંચી શકાય છે, ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો। પહેલો આપણે જોઈશું ભારતનો પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એ છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે। ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારાવાળા વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે, તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદેશીઓ લેન્ડસ્કેપ, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે। આપણે સૌ પ્રકૃતિનો સંતાન છીએ અને પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ, જેલ લગભગ બધી જ આવશ્યકતાઓ સુંદર વ્યવસ્થા કરી છે। આગળ જોઈએ ભારતનો સાંસ્કૃતિક વારસો। ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે। સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો। માનવીએ પોતાના કુનેહ અને બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્યો દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું હોય તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે। આથી જ શરૂ કરી શકો છો કે ક્ષત્રપ, કુશાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, અરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો અને ફ્રેન્ચ જેવા વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનની ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે।
प्रागैतिहासिक समय थी भारत ने विश्व की प्रजाओं ने सांस्कृतिक वारसाओं ने घनी बड़ी बाबतों की भेट आपी है। उदाहरण तरीके शिल्प स्थापत्य की कला आश्रे 5000 वर्ष जेटली प्राचीन है, जेमा सिंधु खीणनी संस्कृति पुरातन अवशेषो गणी शकाय छे। जेम के तेमाथी मळी आवेल देवदेवीओना प्रतिमाओं, मानव शिल्पों, पशुओं तथा रमकड़ा तेमज दाढ़ीवाला पुरुषनुं शिल्प अने नर्तकीनी मूर्तिओ जोईने आपणे आपणा सांस्कृतिक वारसा प्रत्ये स्वाभिमान अने गौरवनी लागणी जन्मे छे। अपना सांस्कृतिक वारसा में मंदिरों, शिलालेखों, स्तूपों, विचारों, चैत्यों, मकबरा, मस्जिदों, मस्जिदों, किल्लाओं, गुंबजों, राजमहलों, दरवाजा, इमारतों, उत्खनन करेला स्थलों तेमज ऐतिहासिक स्मारकों समावेश कर सकाय छे। अपना स्वातंत्र संग्राम में ऐतिहासिक स्थलों जेवा कि साबरमती आश्रम, दांडी, बारडोली, वर्धा, शांतिनिकेतन, दिल्ली वगैरह पण सांस्कृतिक वारसा तरीके ओळखाई शकाय छे। भाषा, लिपि, अंकों, शून्यनी शोध, गणित, पंचांग, खगोल, लोखंड, साहित्य, धर्म, युद्धशास्त्र, राज्यशास्त्र, प्राणीशास्त्र, वनस्पतिशास्त्र, वास्तुशास्त्र, धर्मों, गणतंत्र, न्यायतंत्र, विविध विधान, पर्यावरण सुरक्षा आदि घनी बधी शोधों भारत में थी गणाय छे। तो आ हतो भारतनो सांस्कृतिक वारसो। मित्रों आ वीडियो जो तमने मददरूप बने हो तो एक लाइक जरूर थी करी देजो और चेनल जो हजू सुधी सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो। बीजा विषय तमने विज्ञान विषय पेपर सॉल्यूशन पण आ वीडियो चेनल में मिली जैसे। तो मळशु आवता वीडियो सुधी। जय हिंद।